हेलो ड्रीमर्स, कार्बोदितनी अंदर आज आप लास्ट टॉपिक एट्ले कि पॉलीसेकेराइड विषे चर्चा करवा जाइए छे। पॉलीसेकेराइड मोनोसेकेराइड ना असंख्य अणुओं एक बीजा साथे जोड़ाय। मोनोसेकेराइड ना असंख्य अणुओं, दाखला तरीके आप एक्जोज मोनोसेकेराइड लीए ले C6 H12O6 आने आप मोनोसेकेराइड एक्जोज मोनोसेकेराइड એના અસંખ્ય અણુઓ એને ગુણીને આપણે એન કરી નાખીએ, પણ જેટલી વખત જોડાય એટલે કે ગ્લાયકોસેડિક બંધ બને ત્યારે પાણીનો અણુ દૂર થાય એટલે H2O દૂર થાય એટલે અહીંયા થઈ જશે H10O5, કારણ કે પાણી H2 અને એક ઓક્સિજન છૂટો પડ્યો એટલે પાણીના અણુ છૂટા પડે દરેક વખતે। તો આ જે છે પોલિસેકેરાઇડના સાસુ સામાન્ય સૂત્ર C6H10O5 કેટલી વખત, તો કે અસંખ્ય વખત, એટલે જે રચના બને એને પોલિસેકેરાઇડ કહેવાય। પોલિસેકેરાઇડના ગુણધર્મો, મિત્રો મોનોસેકેરાઇડના ગુણધર્મ યાદ છે હા કે ના? હા, તો બસ એનું વ્યસ્ત કરી નાખો, ઉલટું કરી નાખો એટલે પોલિસેકેરાઇડના ગુણધર્મ। મોનોસેકેરાઇડના ગુણધર્મને તમે ઉલટાવી નાખો એટલે એ પોલિસેકેરાઇડના ગુણધર્મ થઈ જાય, એટલે એ મોનોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડનો તફાવત પણ થઈ જાય, ઓટોમેટિક તફાવત થઈ જાય। દાખલા તરીકે મોનોસેકેરાઇડ પાણીમાં દ્રાવ્ય, તો આમાં લખી નાખો અદ્રાવ્ય, પાણીમાં અદ્રાવ્ય। મોનોસેકેરાઇડ એટલે કે ગ્લુકોઝ એ સ્વાદે ગઈડા હોય, તો આમાં લખી નાખો સ્વાદવિહીન હોય, સ્વાદવિહીન હોય। ત્રીજું, મોનોસેકેરાઇડનું જળ વિભાજન ન થાય, તો આનું જળ વિભાજન થાય। અને જેનું જળ વિભાજન થાય જેને આપણે કહીએ ને એ કોષમાં દાખલ ન થઈ શકે, મોનોસેકેરાઇડ થી કોષમાં પ્રવેશી શકે। તો ચારે ચાર ગુણધર્મો મોનોસેકેરાઇડ કરતા ઉલટા, મોનોસેકેરાઇડ પાણીમાં દ્રાવ્ય છે, આ અદ્રાવ્ય છે, મોનોસેકેરાઇડ સ્વાદે ગઈડા છે, આ સ્વાદવિહીન છે, મોનોસેકેરાઇડનું જળ વિભાજન ન થાય, આનું થાય, મોનોસેકેરાઇડ કોષમાં દાખલ થઈ શકે, આ દાખલ ન થઈ શકે। તો તફાવતના ચાર મુદ્દા કયો કે ગુણધર્મ કે બધું આમાં આવી ગયું। સૌથી સરળ રીત, મોનોસેકેરાઇડ ખબર છે, તો પોલિસેકેરાઇડમાં એનાથી ઉલટું કરી નાખો એટલે એ પોલિસેકેરાઇડના ગુણધર્મો આપણે કહી શકીએ। કેટલાક જાણીતા પોલિસેકેરાઇડ જે એના વિશે આપણે માહિતી મેળવીએ, તો પહેલાં આપણે લઈએ સ્ટાર્ચ, પેલો ઘટક આપણે જોઈએ સ્ટાર્ચો। સ્ટાર્ચ છે ગ્લુકોઝનો પોલિમર છે, શેનો પોલિમર છે? ગ્લુકોઝ છે, મોનોસેકેરાઇડ છે, અસંખ્ય ગ્લુકોઝ એકબીજા સાથે જોડાય એટલે સ્ટાર્ચ બને। તો જો તમે સ્માર્ટ હોય તો તમને ખબર હોવી જોઈએ, તો જોડાય તો કયો બંધ બને? તો કે ગ્લાયકોસેડિક બંધ બને, પણ કયો બનશે? α14 કે β14 કે 16 કે કયો? તો અહીંયા α14 ગ્લાયકોસેડિક બંધથી ગ્લુકોઝના અસંખ્ય અણુઓ જોડાય એટલે સ્ટાર્ચ બને, અને એમાં α16 ગ્લાયકોસેડિક બંધ પણ જોવા મળે, α14 α16 એમ પણ કહી શકાય, બે જોવા મળે છે। સ્ટાર્ચના બંધારણની અંદર બે ઘટક હોય, એક એમાઇલોઝ જેમાં α14 લિંકેજ જોવા મળે, અને બીજો એમાઇલોપેક્ટિન જેમાં α16 લિંકેજ જોવા મળે, α16। મુખ્ય ઘટક છે એ કયો કહેવાય? એમાઇલોઝ, અને અલ્પ પ્રમાણમાં એમાઇલોપેક્ટિન ધરાવે એમાં α16। આલ્ફા ગ્લુકોઝ છે, સ્ટાર્ચની રચના જોઈએ, પહેલાં આપણે એમાઇલોઝ દર્શાવવું હોય તો આ ગ્લુકોઝ, હવે ગ્લુકોઝ લગતા ફટાફટ આવડી જવું જોઈએ, આલ્ફા છે એટલે એચ ઓ એચ, ત્રીજી જગ્યાએ ઉલટું હોય OHH, અહીંયા HOH અને અહીંયા HCH2OH, આલ્ફા ગ્લુકોઝ, HOH એટલે આલ્ફા ગ્લુકોઝ, આ પ્રથમ કાર્બન જોવાનું, એવો બીજો ગ્લુકોઝ તમે લ્યો, આ બીજો ગ્લુકોઝ લીધો HOH, ત્રીજામાં ઉલટું OHH, HOH, એ ભાઈ અહીંયા હવન નથી ચાલતો, સ્વાહા એવું નથી ચાલતું, અહીંયા તમારા બંધારણમાં ધ્યાન આપવાનું, ખોટું લખાઈ જાય તો ગ્લુકોઝમાંથી ગેલેક્ટોઝ થઈ જાય અને કા આલ્ફામાંથી
જો અહીંયા OH કર નાખો ને H કર નાખો તો બીટા થઈ જાય, બીટા ન હોય ત્યાં આલ્ફા જ કરવાનું, તો અહીંયા H, અહીંયા OH, અહીંયા H, અહીંયા OH, અહીંયા OH, અહીંયા H, અહીંયા H, અહીંયા OH, અહીંયા H, CH2OH, એક ગ્લુકોઝ, બીજો ગ્લુકોઝ, ત્રીજો ગ્લુકોઝ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો, તમારી રીતે લખી નાખવાના. ગ્લુકોઝના અસંખ્ય અણુઓ છે. અહીંથી OH અને OH નીકળી જાય, પાણીનો અણુ છૂટો પડે. અહીંયા ગ્લાયકોસેડિક બંધ મહિનો કયો કહેવાય? આલ્ફા 14, આલ્ફા 14 ગ્લાયકોસેડિક બંધ. અહીં ગ્લાયકોસેડિક બંધ બની ગયો તો આને શું કહેવાય? આલ્ફા 14 ગ્લાયકોસેડિક બંધ. અહીંયા ઓક્સિજન, પહેલો ગ્લુકોઝ, બીજો એટલે ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, 4, 5, 6, 7, 8, 15, 200, 500 એટલે અસંખ્ય. તો આ ગ્લુકોઝની જે શૃંખલા છે ને એમાઇલોઝ કહેવાય. આને શું કહેવાય? આ જે આકૃતિ દોરી એને શું કહેવાય? એમાઇલોઝ. તો એમાઇલોઝની અંદર કયો બંધ જોવા મળે? આલ્ફા 14 જે સ્ટાર્ચની અંદર જોવા મળે. હવે આલ્ફા 16 અહીંયા કેટલામો કાર્બન? પહેલો. અહીંયા કેટલામો કાર્બન? બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને આ કેટલામો કાર્બન છે? છઠ્ઠો. હવે અહીંયા એક ગ્લુકોઝ દર્શાવું, અહીંયા એચ, આ OH, એચ OH, ત્રીજામાં OH, એચ, એચ અને OH, એચ CH2OH, એચ OH છે પ્રથમ કાર્બન ઉપર. આને શું કહેવાય? આલ્ફા ગ્લુકોઝ. આ પ્રથમ કાર્બન અને આ છઠ્ઠો કાર્બન, અહીંથી OH અને H છૂટો પડે, આ OH અને H છૂટો પડે અને આની વચ્ચે બંધ બની ગયો, ગ્લાયકોસેડિક બંધ. તો આને કહેવાય આલ્ફા 16 ગ્લાયકોસેડિક બંધ. આ આલ્ફા 16 ગ્લાયકો, આ પ્રથમ અને છઠ્ઠા કાર્બન વચ્ચે આલ્ફા 16 ગ્લાયકોસેડિક બંધ. તો આને કહેવાય એમાઇલોપેક્ટિન, જેમાં આલ્ફા 16 ગ્લાયકોસેડિક બંધ જોવા મળે. સાંકેતિક રીતે સમજાવો કે એમાઇલોઝની અંદર અશાખિત શૃંખલા છે. ગ્લુકોઝ, 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 અસંખ્ય ગ્લુકોઝ, આપણા ગ્લાયકોસેડિક બંધ, ગ્લાયકોસેડિક બંધ, ગ્લાયકોસેડિક બંધ, આલ્ફા 14, આલ્ફા 14, આલ્ફા 14. તો આ સીધી શૃંખલા છે એને શું કહેવાય? એમાઇલોઝ. આ સીધી શૃંખલાને એમાઇલોઝ. પરંતુ અહીંયા 16 થયું. 16 કેમ થાય? એક ગ્લુકોઝ અહીંથી આમ જોડાઈ ગયો, આમ ઉપર અહીંથી આમ જોડાઈ ગયો, પછી અહીંથી ભલે ને આમ આ અહીંથી કોઈ અહીંથી આમ જોડાઈ જાય. તો આ જે છે એ શાખિત શૃંખલા છે એને એમાઇલોપેક્ટિન કહેવાય. એને શું કહેવાય? એમાઇલોપેક્ટિન. તો સ્ટાર્ચ એ ગ્લુકોઝનો પોલિસેકેરાઇડ છે, ગ્લુકોઝનો પોલિમર છે. સ્ટાર્ચની અંદર અસંખ્ય ગ્લુકોઝ હોય, સ્ટાર્ચની અંદર અસંખ્ય ગ્લુકોઝ હોય, એ અસંખ્ય ગ્લુકોઝ કાં સીધી શૃંખલા સ્વરૂપે હોય, સીધી શૃંખલા એટલે એમાઇલોઝ, અને કાં આવી શાખિત શૃંખલા હોય, એ શાખિત શૃંખલા એટલે એમાઇલોપેક્ટિન. એમાઇલોપેક્ટિનમાં આવી શાખિત શૃંખલા છે અને માત્ર આટલી જ શૃંખલા ગણો તમે, ખાલી આટલી જ શૃંખલા, તો આ સરળ શૃંખલા કહેવાય, એમાઇલોઝ કહેવાય. આ એમાઇલોઝ અને આખું ગણો તો એમાઇલોપેક્ટિન. આમાં આલ્ફા 14 લિંકેજ હોય, આમાં આલ્ફા 16 લિંકેજ એટલે કે ગ્લાયકોસેડિક બંધ હોય. તો મિત્રો, ઘઉં, બાજરો વગેરે ધાન્ય પદાર્થ, એમાં સ્ટાર્ચ હોય, એ સ્ટાર્ચનું પાચન થાય, આપણે રોટલી ખાઈએ, ભાખરી ખાઈએ, પીઝા ખાઈએ, એનું પાચન થાય એટલે છેવટે ગ્લુકોઝ પ્રાપ્ત થાય. ગ્લુકોઝ મોનોસેકેરાઇડ છે, એ કોષમાં દાખલ થઈ શકે, એ કોષમાં દાખલ થાય, કોષમાં દાખલ થઈને ક્યાં જશે? એ પાવર હાઉસ એટલે કણાપસૂત્રમાં જાય. કણાપસૂત્રમાં એક ગ્લુકોઝમાંથી આપણે 38 એટીપી મળે, એક ગ્લુકોઝમાંથી 38 એટીપી. એટીપીને શું કરવા? તો કે એનાથી શરીરના કાર્ય થાય. એટીપી કોષનું શક્તિનું ચલણ છે એમ કહી શકાય. તો આપણે બપોરે રોટલી ખાધી, એનું પાચન થયું, પાચન થયું એટલે ગ્લુકોઝ પ્રાપ્ત થયો, ગ્લુકોઝ રુધિરમાં ફરતો ફરતો શરીરના પ્રત્યેક કોષ સુધી પહોંચી ગયો, કોષની અંદર ઘૂસી જાય, કણાપસૂત્રમાં પહોંચી જાય અને ન્યાય એમાંથી 38 એટીપી બને, ત્યારે આપણો મેળ પડે. ત્યાં સુધી મેળ પડતો નથી. આપણે બીજો પોલિસેકેરાઇડ જોઈએ, ગ્લાયકોજન. બીજો પોલિસેકેરાઇડ જોઈએ, ગ્લાયકોજન પોલિસેકેરાઇડ તરીકે. સ્ટાર્ચ છે એ વનસ્પતિમાં જોવા મળે, વનસ્પતિમાં સંગ્રહિત ખોરાક સ્ટાર્ચ હોય અને પ્રાણીઓમાં સંગ્રહિત ખોરાક, આને પ્રાણીજ સ્ટાર્ચ પણ કહેવાય. ગ્લાયકોજનનું બીજું નામ પ્રાણીજ સ્ટાર્ચ. પ્રાણીઓમાં સંગ્રહિત ખોરાક એટલે ગ્લાયકોજન. ગ્લાયકોજન એટલે બીજું કાંઈ નહીં, એમાઇલોપેક્ટિન. એમાઇલોપેક્ટિન હમણાં જ સમજાયું. એમાઇલોપેક્ટિન એટલે શું? તો કે ગ્લુકોઝ, 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 ગ્લુકોઝની અસંખ્ય અણુ આમ જોડાઈ ગયા હોય પણ એમાં આવી શાખિત શૃંખલા બને જેમાં આલ્ફા
16 લિંકેજ હોય તો આને શું કહેવાય? એમાઇલો પેક્ટિન. તો આને કહેવાય ગ્લાયકોજન. તો ગ્લાયકોજન ની અંદર શું આવેલો હોય? એમાઇલો પેક્ટિન. સ્ટાર્ચ માં શું આવેલું હોય? એમાઇલોઝ, એમાઇલો પેક્ટિન, બે હોય. પણ એમાઇલોઝ હોય, એમાઇલો પેક્ટિન હોય, બંને શેમાંથી? ગ્લુકોઝ. તો ગ્લાયકોજન અને સ્ટાર્ચ બંને ગ્લુકોઝના પોલિમર છે. બંને શેના પોલિમર છે? ગ્લુકોઝના પોલિમર. ત્રીજું જોઈએ આપણે સેલ્યુલોઝ. સેલ્યુલોઝ કોની કોષ દિવાલમાં હોય? વનસ્પતિ કોષની કોષ દિવાલ. એ પણ ગ્લુકોઝનો પોલિમર છે. એમ ન કહેતા હું તમે સાહેબ ક્યારના ગ્લુકોઝનો પોલિસેકરાઇડ, ગ્લુકોઝનો પોલિસેકરાઇડ. સ્ટાર્ચમાં ગ્લુકોઝ, ગ્લાયકોજનમાં ગ્લુકોઝ, સેલ્યુલોઝમાં ગ્લુકોઝ, તો ફેર શું બધામાં? ભાઈ ફેર છે. અહીંયા બીટા 14 હોય. શું હોય? બીટા 14. સ્ટાર્ચમાં શું હોય? આલ્ફા 14 લિંકેજ હોય. સેલ્યુલોઝ કેમ બનશે? આ ગ્લુકોઝ બીટા ગ્લુકોઝ કેમ થાય? ઉપર ઓ એચ, નીચે એચ. હવે આખું નથી લખતો, સમજી લેજો. આ બીજો ગ્લુકોઝ, એ બીટા ગ્લુકોઝ છે. અહીંયા ઉપર ઓ એચ, નીચે એચ. અહીંયા શું આવશે? એચ ઓ એચ. ત્રીજો ગ્લુકોઝ લખવું અહીંયા, બાકીનું પૂરતી તમે કરી લેજો. સ્વા હા, અહીંયા ઉપર ઓ એચ, નીચે એચ. અહીંયા એચ ઓ એચ. ચોથો લખવું. આવા અસંખ્ય ગ્લુકોઝ અહીંયા લખતા જવાના થાકો નહીં ત્યાં સુધી. ઓ એચ 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 ઓ એચ. હવે આ પેલો કાર્બન, આ ચોથો કાર્બન, આ પેલો કાર્બન, આ ચોથો કાર્બન, આ પેલો કાર્બન, આ ચોથો કાર્બન. પ્રથમ અને ચોથા કાર્બનમાં ઓએચ ઓએચ દૂર થાય, અહીંયા ગ્લાયકોસિડિક બંધ બને. આમ એન ટાઈપનો ગ્લાયકોસિડિક બંધ, આવો ગ્લાયકોસિડિક બંધ બને. આમ આમ ગ્લાયકોસિડિક બંધ બને. થઈ ગયું? ગ્લાયકોસિડિક બંધ, ગ્લાયકોસિડિક બંધ, ગ્લાયકોસિડિક બંધ. થઈ ગયા ત્રણેય? તો હવે અસંખ્ય જોડાય. હવે આ બીટા ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ, અને એક અને ચાર એટલે બીટા 14. તો આને કહેવાય સેલ્યુલોઝ. અને શું કહેવાય? સેલ્યુલોઝ. એવી જ રીતના ફ્રુક્ટોઝ, ગ્લુકોઝની બદલે ફ્રુક્ટોઝ, એનો પોલિમર હોય તો એને ઇન્યુલિન કહેવાય. એને શું કહેવાય? ઇન્યુલિન. ફરીથી હાઈલાઇટ આપી દઉં. સ્ટાર્ચ, ગ્લાયકોજન અને સેલ્યુલોઝ, આ ત્રણેયને હોમોપોલિમર કહેવાય. હોમોપોલિમર. હોમો એટલે એમાં એક જ સરખા ઘટકો, એક જ સરખા ઘટકો પરસ્પર જોડાય. પ્રોટીન છે એ હોમોપોલિમર નથી, હેટ્રોપોલિમર કહેવાય. કારણ કે પ્રોટીનમાં અનેક પ્રકારના એમિનો એસિડ હોય, જુદા જુદા પ્રકારના એમિનો એસિડ પરસ્પર જોડાય એટલે પ્રોટીન બને. અનેક એમિનો એસિડ જોડાય, ગ્લાયસિન ને, વેલાઇન ને, આ ને તે ને બધું, મિથિયોનિન ને, સિસ્ટીન ને, તો એ હેટ્રોપોલિસેકરાઇડ પોલિમર કહેવાય. આ હોમોપોલિમર કહેવાય. સ્ટાર્ચ છે કોનો પોલિમર છે? તો કે ગ્લુકોઝનો પોલિમર છે. ગ્લાયકોજન કોનો પોલિમર? તો કે એ ગ્લુકોઝનો પોલિમર છે. સેલ્યુલોઝ કોનો પોલિમર? તો કે એ પણ ગ્લુકોઝનો પોલિમર. અસંખ્ય ગ્લુકોઝ જોડાય તો સેલ્યુલોઝ બને, અસંખ્ય ગ્લુકોઝ જોડાય તો ગ્લાયકોજન બને, અસંખ્ય ગ્લુકોઝ પરસ્પર જોડાય તો સ્ટાર્ચ બને. તો બધામાં એમ જ છે, અસંખ્ય ગ્લુકોઝ જોડાઈને બને તો બધા નોખા નોખા શું કામ છે? તો કે ફર્ક છે. અસંખ્ય ગ્લુકોઝ ક્યાં બંધથી જોડાય? તો કે ગ્લાયકોસિડિક બંધથી જોડાય. તો આમાંય ગ્લાયકોસિડિક બંધ જ હોય, આમાં કાંઈ એસ્ટર બંધ ના હોય, ગ્લાયકોસિડિક બંધ હોય. આમાંય ગ્લાયકોસિડિક બંધ હોય તો હવે શું ફર્ક છે? તો કે સ્ટાર્ચની અંદર આલ્ફા 14 લિંકેજ હોય અને એમાં એમાઇલોઝ હોય. એમાં શું હોય? એમાઇલોઝ. અને થોડાક પ્રમાણમાં આલ્ફા 16 ધરાવતું એમાઇલો પેક્ટિન હોય. એમાઇલો પેક્ટિન એટલે આમાં આલ્ફા ગ્લુકોઝ હોય. ગ્લાયકોજનમાં શું હશે? તો કે માત્ર આલ્ફા 16 ધરાવતું એમાઇલો પેક્ટિન, એમાં એમાઇલો પેક્ટિન એટલે કે સાખિત હોય. અને સેલ્યુલોઝમાં શું હોય? તો કે બીટા 14 ગ્લાયકોસિડિક બંધ હોય. તો આ તફાવત અગત્યનો થયો. સ્ટાર્ચની અંદર એમાઇલોઝ અને એમાઇલો પેક્ટિન બંને, ગ્લાયકોજનમાં એમાઇલો પેક્ટિન અને સેલ્યુલોઝમાં બીટા 14 લિંકેજ હોય. આમાં આલ્ફા ગ્લુકોઝ, આલ્ફા ગ્લુકોઝ અને આમાં બીટા 14 એમ કહી શકાય. તો સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોઝન ત્રણ ઘટકો. પોલિસેકેરાઇડ આપણે કીધું કે દાખલા તરીકે સેલ્યુલોઝ લઈએ કે સ્ટાર્ચ લઈએ કે ગ્લાયકોઝન લઈએ, આ ગ્લુકોઝ આલ્ફા 14 ગ્લુકોઝ, આલ્ફા 14 ગ્લુકોઝ, આલ્ફા 14 ગ્લુકોઝ, આલ્ફા 14 ગ્લુકોઝ, આલ્ફા 14 આ. તો એનો આ છેડો છે, આ છેડો એ રિડ્યુસિંગ છેડો કહેવાય. રિડ્યુસિંગ છેડો, કારણ કે અહીંયા CHO સમૂહ જોવા મળે. અને આ બાજુનો છેડો છે એ નોન રિડ્યુસિંગ કહેવાય. નોન રિડ્યુસિંગ શું કામે? તો કે એ ગ્લાયકોસિડિક બંધ બનાવે.
માની લો અહીંયા ગ્લુકોઝ હોય તો આ બેની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને, તો આ છેડે ગ્લાયકોસિડિક બંધ બને, આ બાજુ ગ્લાયકોસિડિક બંધ નહીં, આ છેડે ગ્લાયકોસિડિક બંધ બને છે. તો જે છેડે ગ્લાયકોસિડિક બંધ બને એ છેડાને નોન રિડ્યુસિંગ એન્ડ કહેવાય, અને જે છેડે મુક્ત સીએચઓ સમૂહ આવેલો હોય એને રિડ્યુસિંગ એન્ડ કહેવાય. તો પોલિસેકેરાઇડ સ્ટાર્ચ હોય કે ગ્લાયકોજન, એનો એક છેડો રિડ્યુસિંગ છે, એક છેડો નોન રિડ્યુસિંગ છે. રિડ્યુસિંગ છેડો કયો કહેવાય? તો કે જે મુક્ત સીએચઓ સમૂહ ધરાવે. નોન રિડ્યુસિંગ કોને કહેવાય? કે જ્યાં ગ્લાયકોસિડિક બંધ જોવા મળે એ એને આપણે નોન રિડ્યુસિંગ એન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હોમોપોલિસેકેરાઇડ કોને કહેવાય? તો કે જેમાં એક જ ઘટક વારંવાર જોડી, જો ગ્લુકોઝ એટલે અસંખ્ય ગ્લુકોઝ, પછી એમાં ફ્રુક્ટોઝ વચ્ચે ન આવે તો એને શું કહેવાય? હોમોપોલિસેકેરાઇડ. હેટ્રોપોલિસેકેરાઇડ, તો કે જુદા જુદા પ્રકારની શર્કરા પરસ્પર જોડે, અલગ અલગ શર્કરા ભેગી થાય અને એમાંથી પોલિસેકેરાઇડ બને તો એને હેટ્રોપોલિસેકેરાઇડ કહેવાય. દાખલા તરીકે પેક્ટિન, હેમિસેલ્યુલોઝ, હિપેરિન વગેરે. પેક્ટિન ક્યાં આવે? કેલ્શિયમ અને પેક્ટિન કોષ દિવાલની વચ્ચે મધ્યપટલ બનાવે. બે કોષ જોડાય વચ્ચે જે મધ્યપટલ હોય કેલ્શિયમ અને પેક્ટિનનું બનેલું હોય. પછી મ્યુકોપોલિસેકેરાઇડ, રુધિરની અંદર હિપેરિન હોય જે રુધિરને જામી જતું અટકાવે. આપણે ફ્રીજમાં બેસી જઈએ તો આપણું લોહી જામે નહીં, બરફ ન થઈ જાય, કારણ કે આપણા રુધિરની અંદર શું આવેલું હોય? હિપેરિન. આ હિપેરિન છે એ રુધિરને જામી જતું અટકાવે. તો આ બધાય હિટ્રો પોલિસેકેરાઇડ કહેવાય. એટલે શું? તો કે એમાં આમાં માત્ર ગ્લુકોઝ છે, એમાં અલગ અલગ ઘટકો પરસ્પર જોડાય અને બનાવે, આથી એને હિટ્રો પોલિસેકેરાઇડ કહેવાય. કાઇટિન, કાઇટિન પણ પોલિસેકેરાઇડ છે. કાઇટિન ક્યાં આવેલું હોય? તો કે ફૂગની કોષ દિવાલમાં. ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય? કાઇટિનની બનેલી હોય. કોઈ પણ ફૂગ હોય, ફૂગની કોષ દિવાલ કાઇટિન છે, એમાં એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન આવેલું હોય. એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન અને એમાં બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ હોય. આ સિવાય સંધિપાદ, સંધિપાદ એટલે જેના પગ સાંધાવાળા હોય, એટલે કીટક વર્ગની વાત કરીએ તો વંદો, વંદો માખી મચ્છર એ બધું. તો વંદાની ઉપરનું જે બ્રાઉન કલરનું કચકડા જેવું હોય ને, કાઇટિનનું બનેલું હોય. બાહ્ય કવચ શેનું બનેલું હોય? કાઇટિન. ટ્યુનિસિન શબ્દ આવી ગયો છે, ટ્યુનિસિન. ચોથા ચેપ્ટરની અંદર આવશે, પ્રકરણ 4 પ્રાણી વર્ગીકરણની અંદર. એ પુચ્છ મેરુદંડી પ્રાણી, પુચ્છ મેરુદંડી પ્રાણી પ્રકરણ 4ની અંદર આવશે. પ્રાણીઓનું વર્ગીકરણ એમાં પુચ્છ મેરુદંડી પ્રાણીઓ હોય એની અંદર આ જોવા મળતું ટ્યુનિસિન છે. સેલ્યુલોઝ જેવો જ ઘટક છે. સેલ્યુલોઝ કેમાં જોવા મળશે? વનસ્પતિમાં. આ વનસ્પતિની કોષ દિવાલમાં જોવા મળે. વનસ્પતિની કોષ દિવાલ, વનસ્પતિની. જ્યારે આ ટ્યુનિસિન છે કેમાં જોવા મળે? પુચ્છ મેરુદંડીમાં, એમાં જોવા મળશે એમ કહી શકાય. એટલે ત્યાર પછી આપણે લઈએ મ્યુકોપોલિસેકેરાઇડ. મ્યુકો એટલે જે ચિકાસ ધરાવે, મ્યુકસ એટલે ચિકાસ, ચીકણું. મ્યુસિલેઝ, એમાં એમિનો સ્યુગર આવેલું હોય, શ્લેષ્મી પદાર્થ હોય. દાખલા તરીકે મ્યુસિલેઝ, અગર અગર, પેક્ટિન, હિપેરિન, આ બધા છે ને મ્યુકોપોલિસેકેરાઇડ કહેવાય, એટલે ચિકાસયુક્ત જે પદાર્થ છે. તો આમ આજે આપણે પોલિસેકેરાઇડની સંપૂર્ણ માહિતી પૂર્ણ કરી. પોલિસેકેરાઇડ એટલે શું? તો કે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલિસેકેરાઇડ. હવે આપણે એક મજા આવે એવી વાત કરું કે રોટલીને વધુ ચાવવાથી મીઠી લાગે, કારણ આપો. રોટલીને વધુ ચાવવાથી મીઠી લાગે શું કામે? તો કે રોટલીમાં શું હોય? સ્ટાર્ચ. સ્ટાર્ચનું પાચન થાય એટલે એના ટુકડા થાય. માની લો કે સ્ટાર્ચ એટલે શું? તો કે ગ્લુકોઝ, 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 એવા અસંખ્ય અણુઓ પરસ્પર જોડાય એટલે આ સ્ટાર્ચ બન્યો. હવે એનું પાચન થયું એટલે ટુકડા થયા. આ બંધ તૂટી ગયો, આ બંધ તૂટી ગયો, આ બંધ તૂટી ગયો, આ બંધ તૂટી ગયો, ટુકડા થઈ ગયા, ટુકડા ટુકડા થઈ ગયા. તો અહીંયા બે ગ્લુકોઝ છે તો આને શું કહેશો? બે ગ્લુકોઝને શું કહેવાય? ડાયસેકેરાઇડ. ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, આલ્ફા 1,4, તો એને શું કહેવાય? માલ્ટોઝ. ડાયસેકેરાઇડ તરીકે આને શું કહેવાય? માલ્ટોઝ. તો સ્ટાર્ચનું પાચન થાય એટલે શું બને? માલ્ટો. માલ્ટોઝનું પાચન થાય એટલે આ બધું ન ખબર કહેતા, એક ઘટકને આપણે શું નામ આપ્યું છે? ગ્લુકોઝ. એટલે એનું પાચન થાય એટલે છેવટે શું મળે? ગ્લુકોઝ. સ્ટાર્ચનું પાચન થાય એટલે માલ્ટોઝ, માલ્ટોઝનું પાચન થાય એટલે ગ્લુકોઝ. અહીંયા પાચન પૂર્ણ. ગ્લુકોઝ મોનોસેકેરાઇડ છે એનું જળ વિભાજન ન થાય. 17 વાર બોલો, જળ વિભાજન ન થાય કારણ કે એ સરળ છે એટલા માટે. તો આનું જળ વિભાજન કે પાચન ન થાય, પાચનની ક્રિયા પૂર્ણ થઈ.
તમે રોટલી ખાધી, એનું પાચન થયું માલ્ટોઝ બન્યું, એનું પાચન થયું ગ્લુકોઝ બન્યું. સ્ટાર્ચ શું છે? પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ કેવા હોય? સ્વાદવિહીન. એટલે રોટલીમાં સ્વાદ નથી આવતો, સ્વાદવિહીન છે. પણ તમે મોઢામાં રોટલીને રાખીને ચાવો, લાળ દ્વારા, દાંત દ્વારા ચાવો, એટલે સ્ટાર્ચનું પાચન થઈને શું બને? માલ્ટોઝ. માલ્ટોઝ શું છે? ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડ સ્વાદે કેવા હોય? ગળ્યા. તો ધીમે ધીમે સ્વાદ આવે, જેમ જેમ મોઢામાં પાચન થાય સ્ટાર્ચનું, માલ્ટોઝ બને તો, માલ્ટોઝ તો ગળ્યો હોય તો મીઠો લાગે. તો કહી શકાય કે રોટલીનું પાચન થતાં માલ્ટોઝ પ્રાપ્ત થાય જે સ્વાદે ગળ્યો હોય. આમ રોટલીને વધુ ચાવવાથી સ્વાદે મીઠી લાગે છે. તો બે બાબત ધ્યાનમાં રાખવાની, રોટલીને વધુ ચાવવાથી મીઠી લાગે કારણ કે માલ્ટોઝ સ્વાદે ગળ્યા હોય, ગ્લુકોઝ સ્વાદે ગળ્યા હોય, અને નોર્મલ કુદરતી દૂધ, ગાયનું કે ભેંસનું કુદરતી દૂધ, એનો સ્વાદ પણ મીઠો હોય. દૂધ ક્યારેય મોડું હોતું નથી, એ ખોટી વાત છે. દૂધ મોડું જ ના હોય, દૂધ મીઠું જ હોય. હા, તમારે વધારે મીઠું પીવું હોય તો એક્સ્ટ્રા ખાંડ નાખવી પડે, બાકી દૂધ મીઠું જ હોય છે. બરાબર. તો તમામ પ્રકારની કાર્બોદિત, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જૈવિક અણુની અંદર ત્રણ અગત્યના જૈવિક અણુ, ક્યાં ત્રણ અગત્યના? પ્રોટીન, જેમાં પેપ્ટાઇડ બંધ હોય, લિપિડ, જેમાં એસ્ટર બંધ હોય, અને કાર્બોદિત, કે જેમાં ગ્લાયકોસિડિક બંધ હોય, તેની આપણે ડિટેલ ચર્ચા કરી. ચોથો અગત્યનો ચોથો અગત્યનો બાયોમોલેક્યુલ્સ, એટલે કે જૈવિક અણુ, એટલે કે ન્યુક્લિક એસિડ, ડીએનએ અને આરએનએ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું. થેન્ક યુ વેરી મચ.